નમસ્કાર ગુજરાત બિપોર જોઈ વાવાઝોડાની અપડેટ સાથે હું છું દેવાંશી અને જે રીતે દેખાતું હતું કે બિપોર જોઈનો ખતરો ટળી જશે અથવા આપણાથી ઘણો દૂર છે તો બિપોર જોઈ સ્પીડ સાથે આગળ વધી રહ્યું છે હવામાન વિભાગની અપડેટ્સ એમનું જે બુલેટિન સામે આવ્યું છે એ કહી રહ્યું છે કે બિપોરજોઈનો ટકરાવાનો જે એની સંભાવનાઓ છે બહુ નથી દેખાતી પરંતુ અલગ અલગ મોડેલ અલગ અલગ સ્ટડી બતાવતા હોય છે ને એટલે જે માહિતી અભ્યાસ પ્રમાણે એક્ઝેક્ટલી નક્કી ન કરી શકાય હવામાન વસ્તુ જેવી છે કે તમે એના વિશે સંભાવનાઓ બતાવી શકો પણ આવું જ થશે એવું તાળ ઠોકીને ન કહી શકો એ આગાહીઓ છે એના સાચા ખોટા પડવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેતી હોય છે સૌથી પહેલાં તમને આ બતાવવું છે આ જે વાવાઝોડું છે અત્યારે આ પરિસ્થિતિમાં હાલ અહીંયા છે અને એટલે જ ગુજરાતના દરિયા કિનારાથી એટલું પણ દૂર નથી જેટલું દૂર આપણે સમજતા હતા આગળ વધી રહ્યું છે આ જે બધું છે આનો પ્રભાવિત ક્ષેત્ર છે એટલે આના કારણે કોઈ પણ વાવાઝોડું જ્યારે દરિયામાંથી ઉઠે છે તો એની અસરો ભલે એ ટકરાઈ નહીં એનો રૂટ ભલે આમાં ગમે તે રીતે વિપોર જોઈનો રૂટ આ લોકો આ રીતે બતાવી રહ્યા છે સંભાવનાઓ એની એવી નથી દેખાતી વિન્ડીનો બેપર જોઈનો રૂટ આ બતાવી રહ્યો છે અહીંયા છે એ એક્ઝેક્ટલી આ વાવાઝોડું છે અને એ લોકોનો રૂટ આમ સાવ અનિશ્ચિત રીતે આગળ વધતો બતાવી રહ્યો છે પરંતુ આની સંભાવનાઓ બહુ જ ઓછી છે બહુ જ એટલે સાવ ઓછી છે અને એટલે જ જે હવામાન વિભાગ છે એની સાથે આ રૂટને કહું બહુ મોટા ભાગે કોઈ લેવા દેવા છે નહીં એટલા માટે આ પરિસ્થિતિને ન જોતા આપણે હવામાન વિભાગ આગળ શું કહે છે એ જોઈએ તો હવામાન વિભાગની આ પરિસ્થિતિ ક્લોન ઓફ અનસર્ટેનિટી અનિશ્ચિતતાનો આ સમય એ સિવાયનું એમનું બુલેટિન શું કહી રહ્યું છે તો આ જે પરિસ્થિતિ છે એ લોકો એ અલગ અલગ રીતે દર્શાવી રહ્યા છે ડે વન ડે ટુ ડે થ્રી ફોર ડે ફાઈવ એના એ પિક્ચર્સ છે એને બતાવે છે કે કઈ પરિસ્થિતિમાં અસર કરી શકે છે આ હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે અત્યારે એને સમજી શકો છો આ બધું જ સમજવા માટે આપણા માટે સૌથી પહેલાં અને બહુ મહત્ત્વનું છે એ સમજવું છે કે ઇન્ડિયન ક્લાઇમેટને સમજવું પડે ભારતીય હવામાનને સમજવું પડે ક્લાઇમેટ અને વેધરમાં બહુ જ મોટો ફરક છે ક્લાઇમેટ અલગ વસ્તુ છે વેધર અલગ વસ્તુ છે વેધર હોય હવામાન હોય સમયાંતરે બદલાતું રહે એને તમે પ્રેડિક્ટ પણ કરી શકો ક્લાઇમેટ એ બહુ લાંબા વર્ષો સુધી એનું તાપમાન એની વર્ષા એની પરિસ્થિતિ એ બધાના આધારે ક્લાઇમેટ નક્કી થતું હોય છે અને આપણું જે છે આપણે જેને આપણે ટ્રોપિકલ મોન્સૂન જે કહેતા હોઈએ છીએ આપણે ત્યાં જે પણ આવે આપણે એ દરેક વાવાઝોડાઓને કહીએ છીએ આ બધા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થતા ઈશારા છે બદલાવો છે પણ એ કેવી રીતે થાય છે એને સમજવા માટે પણ આપણે એ પરિપ્રેક્ષ્યમાં જોવું પડશે કે આટલા બધા જે આવી રહ્યા છે સાયક્લોન એ કેવી અસર કરી શકે છે સૌથી પહેલાં આપણે જે જોયું એ આ છે આ આનું જે બીજું એક મોડેલ છે દર્શાવી રહ્યું છે હવે આનો જે પ્રદેશ છે આનો રૂટ એટલે અહીંયા આગળ વધશે આ રીતે જ આગળ વધ્યું તો એ આગળ કરાચીની આજુબાજુ અથવા અહીંયા આ બાજુ જાય તો ઓમાન કે કે કોઈ દરિયા કિનારામાં એ ત્યાં કોઈ જગ્યાએ ટકરાઈ શકે છે લેન્ડફોલ કદાચ ન પણ થાય એવું પણ બની શકે કે આની આજુબાજુ જ અહીંયા દરિયામાં આગળ વધતા વધતા જે ત્યાં ખતમ થઈ જાય ઓગળી જાય સાવ શાંત થઈ જાય અહીંયા જે આપણો આ પટ્ટો છે અહીંયાથી કર્કૃત પસાર થાય છે એકદમ તમે નીચે જશો સાવ સાવ નીચે તો તમને ખબર પડશે કે ત્યાં એકદમ નીચે વૃત આવે અને એની વચ્ચે જે આપણી ભૂમધ્યરેખા હોય પૃથ્વીની વાત કરીએ છીએ આખા પૃથ્વીના સંદર્ભીને તમે જોશો તો કકર જે કર્કવૃત છે અને મકરવૃત છે બધાની વચ્ચે જ્યારે ઉનાળો ચાલતો હોય ત્યારે સીધો પસાર થતો હોય છે હવે સુરત જ્યારે અહીંયાથી પસાર થાય તો ગરમી બહુ જ વધારે હોય ગરમી બહુ જ વધારે હોય તો આપણે દરેક વિડીયોમાં વાત કરીએ છીએ કે ગરમી અને દબાણને એકદમ ઉલટા સંબંધો છે ગરમી બહુ જ વધારે તો દબાણ ઓછું અને એટલે જ આ વાવાઝોડું પણ આ રીતે નીચે એકદમ એ રીતે સક્રિય થયું આપણે ત્યાં શું કામ આપણે એવું કહીએ છીએ કે નૈઋત્યનું ચોમાસું આવે છે કે નીચેથી આવતા પવનો આપણે ત્યાં વરસાદ લઈને આવે છે એવું પણ એટલા માટે જ થાય કેમ કે આપણે ત્યાં અહીંયા જ્યારે ગરમી બહુ જ વધી જાય છે તો અહીંયા લો જ્યારે ગરમી બહુ જ વધી જાય તો દબાણ એકદમ ઓછું થઈ જાય લો પ્રેશર સક્રિય થાય જ્યારે તાપમાન બહુ જ વધારે હોય તાપમાન વધારે છે લો પ્રેશર છે તો નીચેથી એટલે કે હાઈ પ્રેશરના જે પવનો છે એ સીધા જ ઉપર આવે સીધા જ આવતા ઉપર આવતા પવનો અહીંયા જ્યારે આપણો ખાસ તો અહીંયા જ્યારે કેરળમાં પ્રવેશ કરે છે ચોમાસું અહીંયા નીચેથી ત્યારે એ પ્રવેશ કરતું ચોમાસું છે એ અહીંયા પશ્ચિમી ઘાટના પહાડો સાથે ટકરાય ને પછી વાદળો વરસી જાય આપ દર વખતની વરસાદની આ પરિસ્થિતિ છે દરિયામાં શું કામ એવું થાય તમે જુઓ કે જૂનના સમયમાં એટલે કે મે જૂન આ બધા સમયમાં આવેલા જે વાવાઝોડા છે એ અતિ તીવ્ર બની જતા હોય છે એની અસરો પણ ભયાનક થતી હોય છે એટલે આ વાવાઝોડાનું પણ આગળ શું થશે એ માત્ર ને માત્ર આપણા દરિયાના તાપમાન પર આપણી દરિયા જ્યારે એકદમ જ્યારે એની સપાટી પર કિનારા પર આવે ત્યારે તેનું તાપમાન શું છે એના પર બહુ અસર કરતું હોય છે વાવાઝોડું ઉદભવે કેવી રીતે છે તો દરિયામાં જ્યારે તાપમાન બહુ જ વધી જાય તાપમાન વધે છે તો પ્રેશર લો બને છે પ્રેશર જ્યારે લો થાય છે ઉપર પવનો હવામાં જાય છે ઉપર પવનો જ્યારે જાય છે ત્યારે એ ઉપર પણ એક કેન્દ્ર ઊભું કરે છે કે જે આની આજુબાજુ હાઈપ્રેશરના પવનો આવીને ફરતા હોય નીચે પણ એને પાણીનું તાપમાન વધારે એટલે કે અઠ્યાવીસ થી પણ વધારે આજુબાજુનું તાપમાન પાણીનું તાપમાન બનતું જાય ત્યારે એ પરિસ્થિતિ એક સાયક્લોન ને ફોર્મ થવા માટે વાવાઝોડા ને બનવા માટે બહુ સરળ બનતી જાય વાવાઝોડું જ્યારે બહુ સરળ રીતે બનતું જાય તો એની પણ જાય એની સ્પીડ અને બાકીનું બધું એ તાપમાન અને પવનની ગતિ પર આધાર રાખે છે અને એટલે જ એ પૃથ્વીથી એક્ઝેક્ટલી કયા અંતર પર બનેલું છે કયા અક્ષાંશ પર બનેલું છે એની આજુબાજુની પરિસ્થિતિ શું છે ગરમી કેટલી છે એના આધારે આ બધું જ નક્કી થતું હોય છે અને એટલે જ અહીંયા પણ એ જ થઈ રહ્યું છે જે આપણને અહીંયા દેખાઈ રહ્યું છે તો આ છે એનું એ મોડલ કે જે અહીંયા આગળ જતા સાયક્લોન આપણને દેખાઈ રહ્યું છે સંભવતઃ અને મોટાભાગના મોડેલ્સ આ કહી રહ્યા છે તો આવું જ થશે એવું આપણે માની લઈએ છીએ અને એટલા જ માટે બિપોર જોઈ ગુજરાતને કે એના કિનારાને ટકરાશે નહીં પણ એ વાત બહુ જ નક્કી છે કે આ જે કોસ્ટલ એરિયા છે એને બહુ જ ભયાનક રીતે એ અસર કરવાનું છે એની અસરની શરૂઆત થઈ ગઈ છે બેતાળીસ ગામોને અલર્ટ કરી દેવાયા છે પીજીવીસીએલને સૂચના આપી દેવાઈ છે પશ્ચિમ ગુજરાતની જે વીજ કંપની છે એ બધાના અધિકારીઓને રજા આપ પર ન જવા માટે સૂચના આપી છે હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપી છે શું કામ તો સૌથી વધારે નુકસાન ઇલેક્ટ્રિસિટીને સૌથી પહેલાં થઈ જાય છે થાંભલા તૂટી જાય પવનની સ્પીડ બહુ વધારે હોય તો એની અસર ભયાનક થતી હોય છે એ અસરને રોકવા માટે એ જો અસર થાય છે તો એને તરત રિપેર કરવા માટે બધાને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે આ દરિયા કિનારો છે બહુ સરળતાથી બચી જશે માનવાને કોઈ જ અવકાશ નથી અને એટલે જ ભયાનક અસર નહીં થાય કેમ કે તમે જુઓ એનો એનો જે વ્યાપ છે એ એટલો સરળ નથી જેટલો આપણે માની લઈએ છીએ વાવાઝોડું તો તીવ્ર છે અતિ તીવ્ર છે અને એટલે જ આ તીવ્ર વાવાઝોડું આપણે ત્યાં લેન્ડફોલ ન થાય એ બહુ જ મહત્વનું છે ખતરો ટળ્યો નહીં જ્યાં સુધી ટળશે નહીં ત્યાં સુધી હવામાન વિભાગ એના પર હંમેશા નજર રાખવાનું છે ને એટલા જ માટે એ લોકો સતત નજર રાખે છે એની સ્પીડ પર કેટલી ઝડપથી પવન ત્યાં જઈ રહ્યો છે શું પરિસ્થિતિ છે આ એમણે એક જે એરિયા અને એમણે સંભવિત રસ્તો જે બતાવ્યો છે તો એ રસ્તામાં તમે જુઓ જો ક્યાંય એ ટકરાવ નથી બતાવતા લેન્ડફોલ થવાની સંભાવનાઓ નથી બતાવાઈ રહી પરંતુ છતાંય એ વાવાઝોડું આ રીતે જો આગળ વધ્યું તો પછી કરાચી પણ નહીં અહીંયા ગ્વાદર કે પછી આગળ મસ્કત કે કોઈ જગ્યાએ એ લેન્ડફોલ થઈ શકે છે ગુજરાત પરથી ખતરો ટળી જવાનો છે વાત આપણે વરસાદની પણ કરી લઈએ કેમ કે ચોમાસું તમે દેખાતું જશે કેરળમાં એન્ટ્રી થઈ ગઈ છે એ સિવાય તમિલનાડુમાં પણ ગઈકાલે સારો એવો વરસાદ હતો બાકીના બધા પ્રદેશોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આ વરસાદ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે હવે આ ધીરે 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 આગળ વધતો વરસાદ ગુજરાતમાં અંત સુધીમાં આવી જશે પરંતુ અસર ક્યાં દેખાવાની છે એની સૌથી વધારે તો અસર સૌથી પહેલા દરિયા કિનારાવાળા દરેક જિલ્લાઓમાં જોવા મળશે અને એના પછી એના કારણે બધી જ જગ્યાએ એ વરસાદ પડી શકે છે એ સિવાય બાકીના પણ જે બધા જ મોડેલ્સ છે અલગ અલગ રીત દર્શાવતા હોય છે એ બધા પણ વારંવાર દર્શાવી ચૂક્યા છે વિન્ડીનું જે સામાન્ય એક ટિપિકલ આ વસ્તુ છે શું દર્શાવી રહી છે તો આ એનો નકશો છે અને એની સાથે સાથે બીજું એક જે વે જે વેધર ડિપાર્ટમેન્ટે પણ કહ્યું છે કે આ મ્યાનમાર બાજુ પણ એક સાયક્લોન અહીંયા ફોર્મ થઈ રહ્યું છે અને એટલે એના પર પણ બધાની પ્રતીક્ષા છે અહીંયા પણ એક સાયક્લોન ધીરે ધીરે લો પ્રેશર બન્યું છે અત્યારે લો પ્રેશરના કારણે ત્યાં પણ સાથે સાથે એક સાયક્લોન બનવાની પૂરી સંભાવનાઓ છે તમે અહીંયા પવનની ગતિ જો જોઈ શકતા હોવ તો તમને ખબર પડશે કે જે તમે ગઈકાલે જોતા હતા એના કરતાં વિન્ડ સ્પીડ પવનની ગતિ સાવ વધેલી બતાવે છે અને સાવ વધેલી પવનની ગતિ દર્શાવે છે કે વેરાવળથી તો એ આમ આમ આઠસો કિલોમીટર પણ અહીંયા આમ જોઈએ તો સાવ નજીક છે અને એટલે જ આ બધા દરિયા કિનારા માટે બહુ જ મહત્ત્વની પરિસ્થિતિ છે ગઈકાલે દ્વારિકામાં જે ઘટના સામે આવી હતી કે વારંવાર અલર્ટ પછી ના પાડવામાં આવી છે કે દરિયા કિનારે નાવા નહીં જવાનું કેટલાય બધા બીચ બંધ કરવામાં આવ્યા છે માંડવીનો બીચ પણ લાંબા સમય સુધી બંધ કરવામાં આવ્યો છે એ વચ્ચે અમુક લોકો નથી અતિ ઉત્સાહમાં કંટ્રોલ નથી રાખી શકતા વલસાડથી દ્રશ્યો સામે આવ્યા હતા લોકોને પૂછવામાં આવ્યું કે શું કામ ગયા છો તો કે ભાઈ વાવાઝોડું આવે છે તો જોવા માટે ગયા છીએ તો આ વાવાઝોડું છે આના દર્શન તમારે આમ જ કરવાના હોય ત્યાં જઈને ન જોવાનું હોય અને એટલે જ એ ગયા ત્યારે જેમ કે દ્વારકામાં એક વ્યક્તિ ત્યાં દરિયામાં પડ્યો એ ડૂબતો હતો એને બચાવવા માટે બીજો માણસ ગયો જે ડૂબતો હતો એ તો બચી ગયો પણ બચાવવા ગયેલો માણસ મૃત્યુ પામ્યો અને એટલે જ આવી કરુણા કોઈની સાથે ન સર્જાય તો એ બધી વાતોનું ધ્યાન રાખવું પડશે આ બધી કરુણતાઓ જ છે માનવજીવનની આવું સતત થાય છે આગળ જતા એનો રસ્તો ક્યાં બતાવાઈ રહ્યો છે વિંડીનો એક મેપ કે જે ખાસ આની આજુબાજુની પરિસ્થિતિ બતાવે છે સાયક્લોનની આજુબાજુ એનો અલગ રસ્તો બતાવે છે હવે આ મોડેલ એક્ઝેક્ટલી એને ક્યાં લઈ જાય છે એ તમે જુઓ આ સેટરડે સિક્સ પીએમ સેવન પીએમ એટલે કે આવતીકાલ સુધીમાં તો એ પરિસ્થિતિ ખબર નહીં શું થવાની છે સન્ડે આવતાની સાથે જ એટલે કે જે કહેવાતું હતું કે અગિયાર બાર તારીખની આજુબાજુ એના લેન્ડફોલની સંભાવનાઓ વરસાતી હતી લેન્ડફોલ ક્યાંય થતો નથી દેખાઈ રહ્યો પણ હા એક વાત નજીક છે નક્કી છે કે બહુ નજીકથી પસાર થઈ રહ્યું છે એટલે આમ ટચ થઈને આગળ નીકળી જાય અને લેન્ડફોલ ન થાય એ જ અત્યારે સૌથી વધારે મહત્વનું છે સૌથી પ્રામાણિક માહિતી તમને જે વેધર ડિપાર્ટમેન્ટ આપે છે એ જ માનવી જોઈએ એનું આખું બુલેટિન તમે જ્યારે આઈએમડીની વેબસાઇટ પર જશો તો તમને જોવા મળવાનું છે તો આ છે આ એકદમ નજીક પહોંચેલું વાવાઝોડું અને એ પણ એકદમ તીવ્ર ગતિની સાથે આની અસર એકદમ નજીક છે આજ જુઓ તમે ઉનાથી લઈને આ દ્વારકા સુધી એની આજુબાજુ એટલે એકદમ નજીક છે એનું આ કેન્દ્ર એકદમ નજીક દેખાઈ રહ્યું છે ને એટલા જ માટે લેન્ડફોલની સંભાવના મોટા ભાગના મોડલ નથી દર્શાવી રહ્યા સ્કાયમેટ હોય કે પછી હવામાન વિભાગ સ્કાયમેટ જે પ્રાઇવેટ એજન્સી છે હવામાન વિભાગ કે જે આપણે સરકારી છે આપણું એ બંને બતાવે છે કે આની એટલી અસર નથી થવાની પરંતુ છતાંય लांबोस लंबा समय સુધી આ પરિસ્થિતિ ત્યાં સર્જાઈ શકે છે. અબિતક જો મેને ફોરકાસ્ટ અમને ઇશ્યુ کیا હૈ અબિતક આગલે 5 દિન મેં યહાં મોડને કા સંભાવના નહી અબહી જો હૈ હમારા જો સિસ્ટમ સાયક્લોન બિપર જો હૈ અભી 830 કિલોમીટર પર بندر સે દૂર મેં હૈ સાઉથ સાઉથ વેસ્ટ તરફ નોર્થ નોર્થ ઓસ્ટ તરફ મૂવમેન્ટ અભી ચલ રહા હૈ एंड पर आवर इसका स्पीड है सिक्स किलोमीटर पर आवर में गति में वो चल रहा है अभी भी हमारा कोर्स से काफ़ी दूर है अभी जो है इफेक्ट मोस्टली विंड का है पोर्ट रहे वार्निंग रहेगा फिशरमैन वार्निंग रहेगा और रेनफॉल एक्टिविटी होने का संभावना है कोस्टल सौराष्ट्र इवन कच्छ में भी हो सकता है और साउथ गुजरात रीजन में भी रेनफॉल एक्टिविटी हो सकता है મંગળવાર મંગળવાર પછી તમે આગળ એ વધેલું એને જોઈ શકો છો આપણે આ બુધવારના જોઈએ તો હવે એ આગળ વધી ગયું છે ને એટલે જ સંભવતઃ જે પરિસ્થિતિ દેખાય ત્યાં એ આ પરિસ્થિતિ છે કે જે થોડા દિવસ પછી એની આજુબાજુ એટલે કે અસર સતત રહેવાની છે આની આજુબાજુ એક અનિશ્ચિત વાળો સમય હોય છે અને એક આખું એક સિસ્ટમ ફોર્મ થતી હોય છે એવું તમે એને સમજી શકો છો અને એ ગમે ત્યારે ડાયવર્ટ થઈ શકે કેમ કે એ વાવાઝોડું છે તમે એને એટલી સરળતાથી પ્રોડિક્ટ નથી કરી શકતા કંડલા વખતે પણ એવું જ થયું હતું એના પહેલાં અનેક વાવાઝોડામાં એવું થયું છે કે આપણે એવું જ માનીને ચાલ્યા હોઈએ મોટા ભાગે કે આ ટકરાય એવી સંભાવના નથી પણ પછી અચાનક જ એ વાવાઝોડું પલટાઈ જતું હોય છે અને એની તૈયારીના ભાગરૂપે તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ રાખી દીધી છે તો આ છે સાયક્લોન બીપર જો અંગેની સંપૂર્ણ માહિતી ચોમાસું પણ આવી રહ્યું છે તો આ રીતે દરેક અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું વેધરને રિલેટેડ સંપૂર્ણ માહિતી અને વધારે તમારે એને ચોકસાઈથી જાણવી છે જો તમે એને સંપૂર્ણ તથ્યો સાથે સરળ ભાષામાં નહીં પણ જે રીતે હવામાન વિભાગ આપે છે એ ભાષામાં જો જાણવા માંગો છો તો તમે આઈએમડીની વેબસાઇટ પર જોઈને બધી જ માહિતી ચેક કરી શકો છો ત્યાં તમને વધારે ચોકસાઇવાળી માહિતી મળવાની છે જો સરળ ભાષામાં હવામાનને સમજવું છે તમારા જિલ્લા પર એની અસર થઈ રહી છે કે કેમ કે સુરતમાં કે પછી વેરાવળમાં કે જામનગરમાં કે પછી બાકી બધી જગ્યાએ કચ્છમાં શું પરિસ્થિતિ છે તમારે સમજવું છે તો તમે જમાવટપુર વેધર એનાલિસિસ જોઈ શકો છો એ માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે વિડિયોને શેર કરવો પડશે બે લાયકન દબાવો જેથી તમને નોટિફિકેશન મળતી રહે નમસ્કાર